रामकृष्ण परमहंस माँ काली ना परम भक्त हता। तेना माटे माँ काली मात्र एक देवी नहोती, परंतु एक दृश्यमान वास्तविकता हती। रामकृष्ण परमहंस नी एवी भक्ति हती के मात्र एक वार याद करवाती माँ काली तेमने मळवा माटे दौड़ी आवता अने पोताना भक्तना हाथनुं भोजन खाईने जता रहता। परंतु एक दिवस कई एवुं थयुं के तेणे तलवारने एक ज वारथी माँ कालीना टुकड़ा करी नाख्या। मित्रों शुं छे कहानी पाछळनुं सत्य जाणवा माटे विडियो अंत सुधी जरूर जुओ। मित्रों एक दिवस रामकृष्ण परमहंस हुगली नदीना किनारे तेमनी भक्तिमां मग्न थईने बेठा हता त्यारे तोतापुरी नामनो एक सिद्ध पुरुष त्यां आव्यो। ज्यारे तेणे परमहंसने जोया त्यारे ते समझी गयो के आ कोई सामान्य मानवी नथी, परंतु माँ कालीनो परम भक्त छे। तोतापुरी जीए विचार्यु के ते एक संत पुरुष छे, तेमनी पासेथी ज्ञान जरूर मेळवू जोईए। परंतु ज्या रामकृष्ण परमहंसनी शक्ति तेमनी भक्ति हती तो तेमनी कमजोरी पण तेमनी भक्ति ज हती, कारण के ते आखो समय माँ कालीना ध्यान में डूबेला रहता हता। જ્યારે તોતાપુરીજીએ રામકૃષ્ણ પરમહંસ પાસેથી જ્ઞાન શીખવાની વાત કરી તો તેઓ સંમત થયા અને જ્ઞાન સંબંધિત વાતો કહેવા લાગ્યા। પરંતુ જ્યારે પણ પરમહંસ ધ્યાનમાં બેસીને જ્ઞાન આપતા ત્યારે તેઓ માં કાલીની ભક્તિમાં ખોવાઈ જતા અને જ્ઞાન અધૂરું રહી જતું। વારંવાર આવું થતાં તોતાપુરીજી ગુસ્સે થયા અને તેમણે પરમહંસને કઠોર શબ્દ કહીને માં કાલીના ટુકડા કરવા આદેશ આપ્યો। આ સાંભળીને પરમહંસ જી આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ માં કાલી માટે આવા શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરી શકે। પરંતુ તોતાપુરીજી તેમને સાચા માર્ગ પર લાવવા માંગતા હતા, કારણ કે તે એક મહાન પુરુષ હતા, તેમની અંદર એટલી શક્તિ હતી કે તે કંઈ પણ કરી શકતા હતા। તોતાપુરીજીએ તેમને કહ્યું, આગલી વખતે જ્યારે પણ તમને માં કાલી જોવા મળે ત્યારે તમારે તલવાર લઈને તેના ટુકડા કરવા પડશે। રામકૃષ્ણએ કહ્યું, ઠીક છે, પણ મને તલવાર ક્યાંથી મળશે? તોતાપુરીએ જવાબ આપતા કહ્યું, જ્યાંથી તમે માં કાલીને ઉત્પન્ન કરો છો ત્યાંથી। જો તમે દેવી માને ઉત્પન્ન કરી શકો છો તો શું તેને કાપવા માટે તલવાર ન બનાવી શકો? ચાલો તૈયાર થઈ જાઓ। રામકૃષ્ણ ફરીથી ધ્યાનમાં બેઠા, પરંતુ માં કાલીના દર્શન થતાં જ તે આનંદમાં ડૂબી ગયો અને તલવાર જાગૃતિ વિશે બધું ભૂલી ગયો। આ જોઈને તોતાપુરી ફરી ગુસ્સે થયા અને કહ્યું, બીજી વખત પ્રયત્ન કરો અને જો આ વખતે માં કાલી તમને દેખાય એટલે હું કાચના ટુકડા વડે તમારું કપાળ ચીરી નાખીશ અને જ્યારે તે જગ્યા કાપીશ ત્યારે તમે મનમાં તલવાર ઉત્પન્ન કરીને માં કાલીને કાપી નાખશો। રામકૃષ્ણ ફરીથી ધ્યાનમાં બેઠા, પરંતુ જેવા તે પરમાનંદમાં ડૂબી જવાના હતા ત્યારે જ તેમને માં કાલીના દર્શન થયા। એટલે તોતાપુરીએ કાચના ટુકડાથી રામકૃષ્ણના કપાળ પર ઊંડો કટ કર્યો। તે જ સમયે રામકૃષ્ણએ પોતાની કલ્પના દ્વારા એક તલવાર બનાવી અને માં કાલીના ટુકડા કરી નાખ્યા। આ રીતે પોતાને માતા અને માતા તરફથી મળતા આનંદથી મુક્ત કરી દીધા। હવે તે ખરેખર પરમહંસ અને સંપૂર્ણ જ્ઞાની બની ગયા હતા। આગળ જતા તે સ્વામી વિવેકાનંદ જેવા મહાન સંતના ગુરુ બન્યા અને તેમને અદ્ભુત જ્ઞાન આપ્યું।